हेलो विद्यार्थी मित्रों, अपनी પોતાની क्लासमेट चैनल में आपनु हार्दिक स्वागत है। तो આપણે आज स्टैंडर्ड 6 यूनिट 1 द टेस्ट ऑफ इंडिया एनी एक्टिविटी 2 करवानी छे। तो एक्टिविटी 2 क्वेश्चन ए, रीड द फॉलोइंग डायलॉग्स। तो चलो આપણે આમાં જે ડાયલોગ્સ છે એ સમજવાના છે। રેનુબેન સેઝ આઈ એમ મેકિંગ કરી। તો રેનુબેન શું કહે છે? આઈ એમ મેકિંગ કરી। તો મેકિંગ એટલે શું થાય ફ્રેન્ડ્સ? મેકિંગ એટલે થાય બનાવવું, અને કરી એટલે શું થાય? કરી એટલે થાય કઢી। બટ આઈ ડોન્ટ હેવ કર્ડ। બટ આઈ ડોન્ટ હેવ કર્ડ। આઈ ડોન્ટ હેવ એટલે પણ મારી પાસે કર્ડ, કર્ડ એટલે શું થાય ફ્રેન્ડ્સ? કર્ડ એટલે થાય દહીં। પરંતુ મારી પાસે દહીં નથી। વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ। તો શું તમે પ્લીઝ મને થોડું કર્ડ આપી શકો એમ વિનંતી કરે છે। યસ શ્યોર શાંતાબેન। તો શાંતાબેન, રેનુબેન શાંતાબેનને કહે છે યસ શ્યોર। શ્યોર એટલે શું થાય ફ્રેન્ડ્સ? શ્યોર એટલે થાય જરૂર, કેમ નહીં। હિયર યુ આર, હા ચોક્કસ જરૂર। વેનુબેન સેઝ આઈ એમ મેકિંગ કરી। આઈ ડોન્ટ હેવ ગ્રાઉન્ડ ફ્લોર। આઈ એમ મેકિંગ કરી કે હું શું બનાવું છું? કરી બનાવું છું। આઈ ડોન્ટ હેવ ગ્રાઉન્ડ ફ્લોર। ગ્રાઉન્ડ ફ્લોર એટલે શું થશે ફ્રેન્ડ્સ? ચણાનો લોટ। ગ્રાઉન્ડ ફ્લોર એટલે થાય ચણાનો લોટ। વિલ યુ પ્લીઝ લેન્ટ મી સમ ગ્રાઉન્ડ ફ્લોર? લેન્ટ મી એટલે શું થશે ફ્રેન્ડ્સ? લેન્ટ મી એટલે કે આપવું। તો તમે શું પ્લીઝ મને થોડુંક ગ્રાઉન્ડ ફ્લોર આપશો, એટલે કે ચણાનો લોટ આપશો? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ। તો વેનુબેન શાંતાબેનને કહે છે ઓફકોર્સ, કે ચોક્કસ જરૂર, શું કામ નહીં। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સીન 3 જોવાનો છે। હેમુબેન આર યુ ધેર? તો શાંતાબેન કહે છે હેમુબેન તમે ઘરે છો? પ્લીઝ કમ શાંતાબેન, હેમુબેન ઇઝ નોટ એટ હોમ। તો જો તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે એક ભાઈ છે, એ શાંતાબેનને કહે છે પ્લીઝ કમ, હેમુ ઇઝ નોટ એટ હોમ, કે હેમુ છે એ ઘરે નથી। હાઉ કેન આઈ હેલ્પ યુ, કે હું તમારી કઈ રીતે મદદ કરી શકું? રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે। રાકેશભાઈ હું આજે કરી બનાવું છું। બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ, પરંતુ મારી પાસે કરી લીવ્સ નથી। કરી લીવ્સ એટલે શું થશે ફ્રેન્ડ્સ? કરી લીવ્સ એટલે, કરી લીવ્સ એટલે થશે મીઠો લીમડો। વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? તો એ રિક્વેસ્ટ કરે છે કે તમે પ્લીઝ મને કરી લીવ્સ આપી શકશો? શાંતાબેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ, હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે। કે શાંતાબેન તમારી પાસે ઓલરેડી કર્ડ, કર્ડ એટલે કે દહીં અને ગ્રામ ફ્લોર તો છે જ, હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, કે આજે હેમુ છે એ કરી બનાવે જ છે। પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ, તો તમે જાતે આ બનાવો નહીં। વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી। તો શું કહે છે? વી વિલ સેન્ડ યુ સમ કરી, કે અમે તમને થોડી કરી એટલે કે કઢી મોકલી આપશું, વેન ઇટ ઇઝ રેડી, કે જ્યારે એ તૈયાર થઈ જશે। ઓકે ફ્રેન્ડ્સ, હવે એક્ટિવિટી 2 એમાં ક્વેશ્ચન નંબર બી, રીડ ધ ઇન્ટેક્ટ। એમાં પણ એટલે કે આ પણ ડાયલોગ્સ જ છે, એમાં આપણે કરવાનું છે સીન 1। રૂપેશ સેઝ ગુડ ઇવનિંગ સર। રૂપેશ એના સરને કહે છે ગુડ ઇવનિંગ। મિસ્ટર પારિક, ઓ રૂપેશ ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર? તો એના સર છે એનું નામ શું હોય છે? પારિક હોય છે। તો એ કહે છે ઓ રૂપેશ ગુડ ઇવનિંગ, વોટ્સ ધ મેટર, કે રૂપેશ ગુડ ઇવનિંગ, શું કામ છે, શું થયું? રૂપેશ, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? તો રૂપેશ શું કહે છે? સર વિલ યુ પ્લીઝ ગીવ મી, કે સર તમે પ્લીઝ મને થોડીક ચાની ભૂકી એટલે કે ચાની પત્તી આપી શકશો? મિસ્ટર પારિક, ઓફકોર્સ હિયર ધેર આર। તો મિસ્ટર પારેખ એને શું કહે છે? ચોક્કસ આ રહી, હિયર ધેય આર એટલે શું થાય? આ રહી। તો રૂપેશ સેઝ થેન્ક યુ સર, અને પછી રૂપેશ છે એના સરનો આભાર માને છે। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સીન 2 જોવાનું છે। તો એમાં પણ આપણને ડાયલોગ જ આપેલો છે। મિસ્ટર પારિક સેઝ ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન? તો મિસ્ટર પારેખ કહે છે ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન, કે મિતેશ પ્લીઝ અંદર આવ, શું થયું છે? મિતેશ સેઝ થેન્ક યુ સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ મિલ્ક? તો મિતેશ શું કહે છે? સર તમે પ્લીઝ મને થોડુંક દૂધ આપી શકો? મિસ્ટર પારિક સેઝ લેટ મી સી આઈ હેવ અ લિટલ મિલ્ક, બટ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક।
તો મિસ્ટર પારેખ શું છે? લેટ મી સી એટલે શું થશે? એકવાર હું જોઈ લઉં. આઈ હેવ અ લિટલ મિલ્ક, કે મારી પાસે થોડુંક જ, લિટલ એટલે શું થાય, થોડું, કે મારી પાસે થોડુંક જ મિલ્ક છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ મિલ્ક, પણ હું એમાંથી તને અડધો કપ દૂધ આપી શકીશ. મિતેશ સેઝ થેન્ક યુ સર ફોર બિંગ કાઇન્ડ ટુ મી. તો મિતેશ એના સરને થેન્ક યુ કહે છે ફોર બિંગ કાઇન્ડ. ફોર બિંગ કાઇન્ડ એટલે શું થાય? ફોર બિંગ કાઇન્ડ એટલે કે મને મદદ કરવા બદલ તમારો આભાર. હવે આપણે જોવાનું છે ફ્રેન્ડ્સ સીન 3. રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. તો રાજુ શું કહે છે? ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પારેખ સેઝ ગુડ ઇવનિંગ રાજુ, નાઉ વોટ ડુ યુ વોન્ટ? તો મિસ્ટર પારેખ શું કહે છે? ગુડ ઇવનિંગ રાજુ, હવે તારે શું જોઈએ છે? રાજુ સેઝ સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર. સર શું તમે મને પ્લીઝ થોડીક શુગર આપી શકશો? શુગર એટલે થાય ખાંડ, કે શું તમે મને થોડીક ખાંડ આપી શકશો? મિસ્ટર પારેખ વેલ યસ હિયર ઇટ ઇઝ, કે હા જરૂર આ રહી. હિયર ઇટ ઇઝ એટલે શું થાય ફ્રેન્ડ્સ? આ રહી. રાજુ સેઝ થેન્ક યુ સર, થેન્ક્સ ફોર ધ હેલ્પ. તો પછી રાજુ કહે છે થેન્ક યુ સર મને મદદ કરવા બદલ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સીન ફોર જોવાનો છે. લેટ્સ સ્ટાર્ટ. મિસ્ટર પારેખ સેઝ ઓ નાવ ઇટ્સ યોર ટર્ન, વોટ ડુ યુ વોન્ટ નાવ? કે હવે તારો વારો છે. ઇટ્સ યોર ટર્ન, યોર ટર્ન એટલે શું થશે ફ્રેન્ડ્સ? કે હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ નાવ? કે હવે તારે શું જોઈએ છે? દર્શિલ સેઝ સર આઈ વોન્ટ ઇલાયચી. તો દર્શિલ શું કહે છે? સર મારે હવે થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પારેખ યુ મીન કાર્ડમ, વાય ડુ યુ હેવ અ સોર થોટ? કે કાર્ડમ, કાર્ડમ એટલે શું થશે ફ્રેન્ડ્સ? કાર્ડમ એટલે થશે ઇલાયચી. શા માટે? શું તને ગળું દુખે છે? સોર થોટ, સોર થોટ એટલે શું થશે ફ્રેન્ડ્સ? ગળું દુખે છે, એને સોર થોટ કહેવ. કે શું તને ગળું દુખે છે? દર્શિલ, રાજુ એન્ડ મિતેશ એન્ડ રૂપેશ, નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B. કે અમે છે એક્ટિવિટી 2B છે એની પ્રેક્ટિસ કરીએ છીએ. મિસ્ટર પારેખ સેઝ ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. અચ્છા, તો મિસ્ટર પારેખ શું કહે છે? અચ્છા, તો આ બધું તમારું હોમવર્કનું એક પાર્ટ છે, એટલે કે જે તમારું ગૃહ કાર્ય છે એનો એક ભાગ છે. હવે આપણે ફ્રેન્ડ્સ નવા વિડીયોમાં નવી એક્ટિવિટી સાથે મળશું. જોશો ને તમે બધા? મને ખબર જ છે તમે બધા જરૂર જોશો. ચલો તો હવે આપણે એક્ટિવિટી 3 છે એ નવા વિડીયો દ્વારા મેળવીશું. ઓકે બાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.